ધોરણ છ વિષય વિજ્ઞાન એનો પાઠ નંબર 7 વનસ્પતિની જાણકારી મેળવીએ. તો ચલો બહાર જઈને તમારી આસપાસની વનસ્પતિને જુઓ. તમે જોશો કે કેટલીક વનસ્પતિ નાની છે, જ્યારે કેટલીક મોટી, જ્યારે કેટલીક તો જમીન ઉપર માત્ર લીલા ધબ્બા જેવી જ છે. કેટલીક લીલા પાંદડા ધરાવે છે, તો કેટલીકને લાલ પાંદડા છે, કેટલીકને મોટા લાલ ફૂલ છે, તો કેટલીક ઝીણા વાદળી રંગના, તો કેટલીકને એક પણ ફૂલ નથી. આપણે આપણા ઘરની આસપાસ શાળાના મેદાનમાં શાળાએ જતા રસ્તા પર બાગ અને બગીચામાં વિવિધ પ્રકારની વનસ્પતિઓને જોઈએ છીએ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? વનસ્પતિના ભાગોના નામકરણ કયા કયા છે? પ્રકાંડ, ડાળીઓ, શાખાઓ પણ કહેવાય, મૂળ, પર્ણ અને પુષ્પ એમ કહી શકશો. વનસ્પતિના ભાગમાં રંગ પૂરવાના, આ જે વનસ્પતિનો ભાગ છે ને એમાં રંગ પૂરવાના. તો જોઈએ, ચાલો વનસ્પતિના વિવિધ ભાગો વિશે જાણીએ. તેનાથી આપણને વિવિધ પ્રકારની વનસ્પતિના તફાવતો સમજવામાં મદદ મળશે. તો આકૃતિ 7.1માં દર્શાવેલ છે. તો આકૃતિ 7.1 આવી રહી, વનસ્પતિના ભાગ. ચાલો પ્રકૃતિની મુલાકાત લઈએ અને વનસ્પતિની નજીકથી જોઈને વિવિધ વનસ્પતિને મિત્ર બનાવીએ. 7.1ની આકૃતિ જે છે એ પ્રમાણે આપણે એની પ્રવૃત્તિ 1 જોઈએ. છોડ, શૂપ અને વૃક્ષ. પ્રવૃત્તિ 1, એવી વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓને નજીકથી જુઓ. આવી વનસ્પતિના પ્રકાંડ હોય એની આ ડાળીઓ અને શું કહે છે, પ્રકાંડ ને શું કહેવાય, નજીકથી જુઓ. પહેલું, વનસ્પતિ કદમાં તમારાથી નાની હોય. બીજું, વનસ્પતિ કદમાં જે લગભગ તમારા જેટલી જ હોય. અને ત્રીજું, વનસ્પતિ કે જે કદમાં તમારા કરતાં મોટી હોય તેમના પ્રકાંડને અડકીને અનુભવો અને તેને હળવેથી વાળવાનો પ્રયત્ન કરીને જુઓ તે કુમળું છે કે મજબૂત. આ શું કહેવા માંગે છે, આપણે આપણી વનસ્પતિની નિહાળ કરીએ તો વનસ્પતિ કદમાં તમારા કરતાં નાની પણ હોઈ શકે, લગભગ આપણા જેટલી પણ હોઈ શકે, અને આપણે એને અડકીએ તો આપણી એ આમ શું કહેવાય, જલ્દીથી તૂટી જાય એવી પણ હોઈ શકે, અને કેટલીક કડક પણ હોય જે જલ્દીથી ના તૂટે એમ કહેવા માંગે છે. તો આપણે કોષ્ટકમાં જોઈએ વનસ્પતિના પ્રકારો. તેમાં વનસ્પતિનું નામ શું આપ્યું છે, ટામેટા. એની ઊંચાઈ આપણા કરતાં ટામેટાનો જે છોડ હોય એ કેટલો હોય, નીચા હોય, એટલે મારા કરતાં નીચા. કોલમ 2માં શું આપ્યું છે, પ્રકાંડ. ટામેટાનું જે છોડ હોય એ કેવું હોય, લીલું, તો એમાં શું કર્યું છે, હા. એ કુમળું છોડ હોય તો એમાં કર્યું છે, હા. એ ટામેટાનું છોડ જાડું હોય નહીં, સખત પણ હોય નહીં, કોમળ હોય એકદમ, એટલે આમાં આવશે કંઈ નહીં. પછી કોલમ 3માં શું આપ્યું છે, ડાળીઓ ક્યાંથી ઉદ્ભવે છે, તો પ્રકાંડના આધાર પાસે, ના. પ્રકાંડ પર ઊંચાઈએ, ના. આ તો નીચા હોય છે તો પછી ક્યાં પરથી પ્રકાંડ આવે, એટલે ના. વનસ્પતિનો પ્રકાર કયો છે, છોડ. ટામેટાનો શું હોય, છોડ હોય. પછી આંબો વનસ્પતિનું નામ. આંબો ઊંચાઈમાં કેવો હોય, આપણા પડતા પણ ઘણો ઊંચો હોય. પછી એ લીલું હોય, ના. કુમળું હોય, ના હોય. આંબાનું ઝાડ તો જાડું હોય એટલે હા, અને એકદમ સખત હોય એટલે એમાં પણ હા આવશે. પ્રકાંડના આધારે જોઈએ તો ના. પ્રકાંડ પર ઊંચાઈએ હોય તો હા, આંબો ઊંચો હોય. પછી આંબાનો પ્રકાર કેવો હોય, વૃક્ષ આકાર હોય. કેવો હોય, વૃક્ષનો પ્રકાર હોય એનો. પછી ત્રીજી કઈ વનસ્પતિનું નામ આપ્યું છે, લીંબુ. ઊંચાઈ માં આપણાથી સહેજ ઊંચા, આપણાથી થોડુંક જ એનું ઝાડ ઊંચું હોય એટલે એને સહેજ ઊંચા હોય છે. પછી એ લીલું હોય, ના હોય. કુમળું હોય, ના હોય. જાડું હોય, ના હોય, પણ સખત હોય એમ કહેવા માંગે છે. પ્રકાંડના આધારે પાસે ડાળીઓ ક્યાંથી ઉદ્ભવે છે, પ્રકાંડના આધાર પાસેથી ઉગે છે એટલે હા. પ્રકાંડ પર ઊંચાઈ હોય તો ના હોય. અને વનસ્પતિનો પ્રકાર કયો છે, લીંબુ એ શુપ પ્રકાર છે. કયો, શુપ પ્રકાર. તો આપણે જોઈએ આગળ. ધ્યાન રાખો કે પ્રકાંડ
तूटी न जाए। ऊंचा वृक्षों प्रकांड की जाडाई जाणवा माटे तेने बाथ भरो। आपणे जो खबर ना पड़ती होय तो आपणे आपणे हाइट प्रमाणे आपणे ने मापीने जोईए ने एम ए जोवानुं कहे छे। आपणे ए त्रण अवलोकन करीशुं के वनस्पतिमां शाखाओ क्यांथी उद्भवे छे, प्रकांड पर जमीननी नजीकथी के प्रकांड पर अमुक ऊंचाईएथी। कोष्टक एकमां दर्शावेल वनस्पतिनुं अवलोकन करीने जेना केटलाक उदाहरणों दर्शावेल छे, तमे कॉलम एक बे त्रण ने बीजी घणी बधी वनस्पतिओ माटे भरी शको छो। एटले आ एवुं कहेवा मांगे छे, आपणे आ त्रण जोयुं, टामेटानुं जोयुं, आंबानुं जोयुं, लींबूनुं जोयुं, एम बीजी अलग अलग वनस्पति होय एनुं पण आपणे आ रीतना अवलोकन करी शकीए छीए अने कॉलम भरी शकीए छीए, एवुं कहेवा मांगे छे। आ लक्षणोना आधारे मोटा भागनी वनस्पतिने त्रणे श्रेणीमां वर्गीकृत करीने छोड, शूप अने वृक्षनी आकृति 7.3 मां दर्शावेलुं उदाहरण छे। तो आपणे जोईए 1, 2 અને 3 માં જે આપણે ઉપર કોઠો જોયો ને એ પ્રમાણે દર્શાવેલ છે। તો આમ શું કહેવા માંગે છે, આ પ્રકરણમાં દર્શાવેલી પ્રવૃત્તિઓ કરવા માટે 4-5 વિદ્યાર્થીઓના જૂથમાં કાર્ય કરવું જેથી ઓછામાં ઓછી સંખ્યામાં વનસ્પતિને મૂળથી ઉખાડવી પડે। પ્રવૃત્તિ માટે કુમડા પ્રકાંડવાળું નિંદણ વાપરો। શું તમે જાણો છો કે નિંદણ શું છે? ધ્યાનમાં ખેતરોમાં, ઘાસના મેદાનમાં કે કુંડામાં ઘણીવાર અનિચ્છિત વનસ્પતિ કે નિંદણ ઉગવાથી શરૂઆત થાય છે। ખેડૂતો તેમના ખેતરમાંથી તમે નિંદણ દૂર કરતા જોયા હશે। ખેડૂતોને ત્યાં આપણે જઈએ